वडोदरा महानगर पालिक संचालित स्मशान गृह मान अस्थिओ साथे राखना ढगला। स्मार्ट सिटी वडोदरा मा असंख्य स्मशान आवेला छे, जेमान सौथी मोटू खासवाड़ी स्मशान छे। हाल कोरोना संक्रमण वायरसना कारणे केटलाय स्वजनोए पोताना परिवारना सभ्योने गुमाव्या छे अने खासवाड़ी स्मशान खाते अग्निदाह आप्यो छे। अग्निदाह आप्या पछी स्वजनो पोताना जोईता अस्थि लई जाय छे, ज्यारे अन्य अस्थि अने राख स्मशानमां राखता होय छे। आ स्मशाननी राख अने अस्थिओ वडोदरा महानगर पालिका द्वारा योग्य निकाल करवो जोईए, परंतु वडोदरा महानगर पालिका पोतानी जवाबदारी निभावी शकता नथी। बीजी बाजु कोरोना संक्रमित थयेला स्वजनों तेमज साथे आवनार टीम द्वारा कोरोन किट पहेरीने आवे छे, ते तमाम किटो पण अस्तव्यस्त हालतमां पड़ेली होय छे। आनाथी साबित थाय छे के वडोदरा महानगर पालिकानो अंधेर वहीवट निसफल शासननो चितार दर्शावे छे के लाखों करोड़ोनो पगार लई एसी केबिनमां बेसी रहेता अधिकारीओ अने राजकारणीओ हवे स्मशानमां दररोज जईने जोवुं पड़शे, अने नागरिकोनी लागणीओ दुभाई छे तेने ध्यानमां राखी स्मशानमां रहेला अस्थि तेमज राख वहेली तके योग्य जग्याए निकाल करवा सामाजिक कार्यकर अतुल गामेचीनी मांग छे। मोटा मोटू खासवाड़ी स्मशान छे, हाल कोरोना संक्रमणना कारणे घणा बधाना मृत्यु थया छे अने तमाम मृतदेहो खासवाड़ी स्मशानमां लावामां आवी रह्या छे, त्यारे जे स्वजन होय छे ए खासवाड़ी स्मशानमां ज्यारे मृतदेहना सळगाव्या पछी जे अस्थि होय छे ए चार पांच अस्थि लई जाता होय छे, परंतु જ્યારે બીજા અસ્થિ અહીંયા પડી રહે છે એ અસ્થિના ઢગલે ઢગલા થઈ ગયા છે, પોટલા બાંધેલા છે, સાથે જોઈ શકો છો પીપીઈ કીટ પણ અહીંયા ઢગલો પ્રમાણમાં પડ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો, જાડી ચામડીના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક કામ કરતા નથી, લાખો કરોડોનો પગાર લે છે। સાથે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટી વડોદરાની વાતો કરતા હોય, સાથે સ્માર્ટ સિટી સ્મશાનની વાતો કરતા હોય, તો જોઈ શકો છો સ્મશાનમાં કેટલી ગંભીર બેદરકારીઓ ચાલી રહી છે। અમારી વડોદરા શહેરના ઓએસડી સાહેબ, કમિશનર સાહેબ, ચેરમેન સાહેબ, મેયર સાહેબને નમ્ર વિનંતી છે કે જે સ્મશાનોમાં આવા રાખના ઢગલા, અસ્થિઓના ઢગલા પડ્યા હોય, પીપીઈ કીટ પડી હોય, તેનો તાત્કાલિક નિકાલ લાવે તેવી અમારી માંગ છે। જે સ્વજનો હોય છે ડેડ બોડી લઈને આવે છે, તો એ લોકોને જે પીપીઈ કીટ આપવામાં આવે છે તો સ્વજનો સળગાઈ ના શકે। જે રીતે પીપીઈ કીટ ડૉક્ટર પણ પહેરીને આવતા હોય છે, સ્વજન પણ પહેરીને આવતા હોય છે, અને મૃતદેહ પર પણ પીપીઈ કીટ હોય છે, ત્યારે જો મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવતો હોય ત્યારે સ્વજનો અને જે ડૉક્ટરની પીપીઈ કીટ હોય એ તમામ અહીંયા સળગાવી દેવામાં આવે, તો જ કહી શકાય કે અહીંયા આ પીપીઈ કીટ ફરે નહીં। પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રશાસનની પણ અહીંયા જવાબદારી આવે છે। આ ખાસવાડી સ્મશાનની અંદર વડોદરા પાલિકા પણ કર્મચારી કે અધિકારી નથી, આ જલારામ ટ્રસ્ટના નામે જલારામ ટ્રસ્ટના કામ કરી રહ્યા છે, જેના કારણે થોડુંક સારું દેખાય છે, પરંતુ વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જ્યારે આ સ્મશાનમાં આવશે ત્યારબાદ જ આ સ્મશાનમાં જે રાખોડો પડ્યો છે, અસ્થિઓ પડી છે, જે પીપીઈ કીટ પડી છે તે દૂર થશે। જે રીતે ટોપીઓનો ઉલ્લેખ કરીને જે વાતાવરણ બગાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તો અમારી વિનંતી છે કે હાલ કોરોના સંક્રમણ છે, ભાઈચારાની ભાવના રાખવાની છે, ભાઈ ભાઈ સાથે રાખવાના છે, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાએ મળીને કામ કરવાનું છે। જો મારું પણ લોહી લાલ નીકળતું હોય, લઘુમતીનું લોહી લાલ નીકળતું હોય, ક્રિશ્ચનનું લોહી લાલ નીકળતું હોય, તો એક ભાઈચારો વડોદરા શહેરમાં બની રહે તેવી અમારી સમગ્ર વડોદરા શહેરની જનતા આ સત્તાધીશો અને અધિકારીઓને વિનંતી।